ભારતીય જનતા પાર્ટીનો આજે 42મો સ્થાપના દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના પક્ષના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું સંબોધન. કહ્યું, એક ભારત શ્રેષ્ઠ ભારતની વિચારધારાને ચરિતાર્થ કરી રહ્યું છે ભાજપ. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ નવી દિલ્હી ખાતે શોભાયાત્રાને કર્યું ફ્લેગ ઓફ. તો પાર્ટી દ્વારા આગામી 15 દિવસ સુધી ઉજવાશે સામાજિક ન્યાય પખવાડિયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના સ્થાપના દિવસ પર કહ્યું, ભારત પાસે છે નીતિ, નિયત અને નિશ્ચિત શક્તિ. ગરીબો, દલિતો, પછાત અને મહિલાઓના હિત માટે કામ કરવું એ ભાજપના મૂળ સંસ્કાર. પરિવારવાદ અને વોટ બેંકની રાજનીતિને લોકોને સમજાવવામાં અમારી પાર્ટી થઈ છે સફળ. રાજ્યમાં પણ બીજેપી સ્થાપના દિવસની થઈ રહી છે ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોડકદેવ ખાતે સ્થાપના દિવસની કરી ઉજવણી. તો બીજેપી યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તેજસ્વી સૂર્યા 2 દિવસની અમદાવાદની મુલાકાતે. દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં ઓપ્ટિકલ ફાઇબરના નેટવર્ક પર થઈ રહ્યું છે પૂરજોશમાં કામ. સાંસદ ભારતીબેન શિયાળે પૂછેલા સવાલના જવાબમાં કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં આપી જાણકારી. તો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે યુક્રેન મુદ્દે આપ્યો જવાબ. કહ્યું, બોમ્બ કે ગોળીબારથી નહીં આવે સમસ્યાનો ઉકેલ. યુદ્ધને કારણે વિશ્વ અને ભારતીય અર્થતંત્ર પર થઈ અસર. શ્રીલંકામાં રાજકીય અસ્થિરતા વચ્ચે રાષ્ટ્રપતિએ ઇમરજન્સી હટાવવાની કરી જાહેરાત. આર્થિક સંકટથી ઝઝૂમી રહેલ દેશમાં થઈ રહ્યું છે વિરોધ પ્રદર્શન. સરકાર સ્થિતિ સુધારવા ભરી રહી છે જરૂરી પગલાં. વિદ્યા સહાયક ઉમેદવારોના દેખાવ મુદ્દે ગાંધીનગર પોલીસે યોજી પ્રેસ કોન્ફરન્સ. ઉમેદવારોને મળવા આવેલા યુવરાજસિંહે પોલીસ કર્મી પર ગાડી ચડાવવાના પ્રયાસનો વિડીયો ગાંધીનગર પોલીસે કર્યો જાહેર. રેન્જ આઈજી અભય ચુડાસમાએ કહ્યું, કાયદો કરશે કાયદાનું કામ. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોઠાને ટાઢક આપતા માટલાની વધી બોલબાલા. મહેસાણામાં અવનવા માટલાનું થઈ રહ્યું છે વેચાણ. તો આરોગ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ આવતા ઠંડા પાણી માટે માટલા પ્રત્યે વધ્યો ઝોક. અમેરિકામાં વ્યાજદર વધવાની શક્યતાએ વૈશ્વિક શેર બજારોમાં જોવા મળી રહ્યો છે ઘટાડો. વૈશ્વિક અનિશ્ચિતતા અને પાડોશી દેશોમાં રાજકીય સંકટ વચ્ચે ભારતીય શેર બજારો પર જોવા મળી રહ્યું છે દબાણ. સેન્સેક્સ 59,850 પર તો નિફ્ટી 17,876 પર કરી રહ્યો છે કારોબાર.